वंदे मातरम विद्यार्थी मित्रों, आज आप जोशू धोरण पांच विषय आसपास पाठ बे साप अने मदारी। आ पाठ में मित्रों आपने एक मदारी एवं कहे छे कि तमे कोई ने बीन वगाड़ता जोया छे तो कोने जोया छे? बीन एटले वासळी। वासळी वगाड़ता तमे कोई ने जोया छे? हाँ, तो कोने? मदारी होय गाम में खेल खेलवता होय त्यारे आपणे जोया छे। अने साप ने तमे कोई दिवस मारी शको? तो आ पाठ में ए चर्चा करवानी छे। हूँ आर्यनाथ छू। हूँ कंईक एवं खास करी शकूँ छू के जे तमारामांथी कोई ना करी शके। शू तमे जाणो छो हूँ बीन वगाड़ी शकूँ छू? तमे अचरज थशो। हाँ, हूँ बीन वगाड़ी सापने नचावी शकूँ छू। ई शूँ कहे छे? हूँ करी शकूँ ई तमे करी शको नहीं, एनी वात पण राइट छे। ए करे ई बीन वगाड़ी शके, आपणे वगाड़ी शकीए ना? आपणे सापने नचावी शकीए ना? न नचावी शके। आपणे पण वासळी वगाड़ी शकता नथी। मैं आ कला मारा कुटुंबना सभ्य पासेथी सीखी छे। अमे लोको कालबेरिया तरीके जाणीता छीए। શું કહે છે? આ મેં કોની પાસેથી શીખી કલા? તો મેં મારા કુટુંબ પાસેથી શીખી છે। અમે લોકો કાલબેલિયા તરીકે જાણીતા છીએ। આપણે પણ આપણા કુટુંબમાં જો મોચી હોય તો મોચી શું કામ કરે? હા, ચંપલ સીવવાનું, બૂટ ને ચંપલ ને એવું બધું સીવે, તો આપણે પણ એની પાસેથી એ શીખીએ છીએ। પછી ગમે હોય કુટુંબના જે સભ્યો જે કામ કરતું હોય, દરજી હોય તો કપડાં સીવે, તો આપણે પણ એ જ ધંધો લઈને બેસીએ છીએ। તો આ એમ કહે છે મેં મારા કુટુંબ પાસેથી શીખી, આપણે પણ આપણા કુટુંબ પાસેથી જ શીખીએ છીએ। અમારા દાદા, અમારા બધામાં મારા દાદા રોશનનાથજી ખૂબ જ પ્રખ્યાત છે। તે સરળતાથી ઘણા ઝેરી સાપ પકડી શકતા હતા। તે અમને તેમના ભૂતકાળની પણ ઘણી વાતો કહે છે। આવો તેમની વાર્તા તેમના પોતાના શબ્દોમાં જ સાંભળીએ। જો એ શું કહે છે? મારા દાદા રોશનનાથજી હતા, એ ખૂબ પ્રખ્યાત હતા અને એ ઝેરી સાપ પણ પકડી શકતા હતા। આપણે સાપ દૂરથી જોયો હોય તો પણ ભાગી જઈએ। તેમના ભૂતકાળની વાતો કહે છે। એ શું કહેતા હતા? અમને એના ભૂતકાળની વાતો કહેતા હતા। ચાલો આપણે પણ એના શબ્દોમાં એ વાર્તા સાંભળીએ। નાગ ગુફન। આ પ્રકારની ભાત સૌરાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારતમાં રંગોળીમાં, ભરત ગૂંથણમાં તથા દિવાલ શણગારવામાં વપરાય છે। શું કહે છે? નાગ ગુફન એટલે આ પ્રકારની ભાત સૌરાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારતમાં રંગોળી અથવા ભરતગૂંથણ દિવાલ શણગારવામાં વપરાય છે। આપણે જે રંગોળી બનાવીએ છીએ ને એમાં આ ભાત વપરાય છે। દાદાજીને યાદ છે? મારા દાદા અને પરદાદાના સમયની અને મદારીના વ્યવસાય સાથે સંકળાયેલા છીએ। સાપ અમારા જીવનનો એક મહત્વનો ભાગ છે। અમે સાપને વાંસની ટોપલીમાં લઈ એક ગામથી બીજા ગામ ફરતા અને જ્યારે ગામમાં ઊભા રહેતા ત્યાં અમારી આજુબાજુ ટોળું થઈ જતું। પછી અમે અમારી ટોપલીમાંથી સાપ બહાર કાઢતા। જો આ શું કહે છે કે જ્યાં અમે એના દાદા અને પરદાદાની વાત છે કે અમે જ્યાં આ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ ત્યાં એક અમારો મહત્ત્વનો ભાગ છે। એટલે કે અમે જ્યાં જઈએ ત્યાં જે ગામમાં પ્રખ્યાત હોય ત્યાં જાય, એટલે કે અમે વાંસની ટોપલી લઈ એક ગામથી બીજા ગામ ફરતા જઈએ તો માણસો ત્યાં ઊભા જ રહે ગામમાં જોવા માટે અને ટોળું થઈ જાય, એટલે અમે પછી અમારી ટોપલીમાંથી સાપ બહાર કાઢીએ, ટોળું થઈ જાય અને પછી અમે ત્યાં પણ ઊભા રહીએ અને પછી અમારી ટોપલીમાંથી સાપ બહાર કાઢીએ। ખેલ બતાવ્યા પછી પણ લોકો ઊભા રહેતા હતા। તેઓ જાણે છે કે અમારા ડબ્બામાં ઘણા પ્રકારની ઔષધિઓ રહેતી। અમે આ ઔષધિઓ જંગલમાંથી એકઠા કરેલા છોડમાંથી બનાવતા। હું આ બધું મારા દાદાજી પાસેથી શીખેલો। મને આનંદ છે કે હું મારી ઔષધિની લોકોની મદદ કરી શકતો।
એટલે કોઈ ભી એને સાપ કવડી જાય તો એ ઔષધિ પણ એ લોકો રાખતા અને એનાથી પણ એ ડૉક્ટર હોસ્પિટલમાં ન સારું થતું તો એ મારી દવા ઔષધિથી સારું થઈ જતું. એ એક પ્રકારની દવા જ હતી. હું કારણ કે એ જ સમયે ડૉક્ટર અને હોસ્પિટલ ખૂબ જ દૂર હતા તેના બદલામાં લોકો અમને થોડા પૈસા અથવા અનાજ આપતા. આ રીતે અમારું ગુજરાન ચલાવતા લોકો કે ડૉક્ટર અને હોસ્પિટલ ખૂબ જ ઓછા હતા એટલે અને દૂર સુધી જવું પડતું એટલે તેના બદલામાં લોકો અમને પૈસા આપે અથવા અનાજ આપતા અને અમે અમારું ગુજરાન ચલાવતા હતા. ક્યારેય કોઈને સાપ કરડ્યો હોય તે જગ્યાએ મને બોલાવવામાં આવતા. ડંખના નિશાન પરથી હું જણાવવાનો પ્રયત્ન કરતો કે માણસને કયા પ્રકારના સાપે ડંખ માર્યો છે તે પછી હું તેના માટે ઔષધિ અપાતો. પરંતુ હું હંમેશા સમય પર મદદે જઈ શકતો ન હતો. તમે જાણો છો કે અમુક સાપના ડંખથી તરત જ મૃત્યુ થાય છે પરંતુ બધા સાપ ઝેરી હોતા નથી. ક્યારેક ખેડૂતો સાપ સાપની બૂમો પાડતા મદદ માંગવા આવતા ત્યારે હું તે સાપ પકડી લેતો. જો લોકો બૂમ પાડતા કે સાપ સાપ અને એ સાપને હું પકડી લેતો અને બધા કોકને ઝેરી સાપ કવડી ગયો હોય તો તે મૃત્યુ પામતા અને બધા અને આપણે એવું માનીએ કે બધા સાપ ઝેરી હોતા નથી. અમુકમાં ઝેર હોય અમુકમાં ઝેર હોતું નથી પણ એ આપણને ન ખબર પડે એને ખબર પડી જતી હતી. છેવટે તો હું બાળપણથી જ સાપ પકડવાનું કામ કરતો હતો. ઓહ, તે દિવસો સારા હતા. અમે લોકોને ઘણી રીતે મદદ કરી શકતા હતા અને તેમનું મનોરંજન પણ કરતા. તે અત્યારના સમય જેવું ન હતું જ્યારે લોકો મનોરંજન માટે ટેલિવિઝન જોતા હતા. જ્યારે હું મોટો થયો ત્યારે પિતાજીએ મને સાપના ઝેરી દાંત કાઢતા શીખવ્યું. તેમણે મને સાપની ઝેરની નળી કેવી રીતે બંધ કરવી તે પણ શીખવ્યું. જો એ શું કહે છે, હું લોકોને સારી રીતે મદદ કરી શકતો હતો અને મનોરંજન પણ કરી શકતો હતો. અત્યારના જેવું ન હતું જ્યારે લોકો માટે ટેલિવિઝન જોતા હતા. અત્યારે એટલે કે પહેલાં જેવું ન હતું, અત્યારે તો લોકો ટેલિવિઝન પર પણ જોવે છે એટલે કે ટીવી પર પણ જોવે છે અને પહેલાં જેવું હતું નહીં. વિચારો અને કહો. મિત્રો, આ 5 ક્વેશ્ચન છે. એ તમારે 5 ક્વેશ્ચન ઘરકામની નોટમાં હોમવર્કમાં લખવાના છે. હું અહીંયા જવાબ બોલીશ પછી તમારે જાતે લખવાના છે. પહેલો ક્વેશ્ચન, શું તમે ક્યારેય સાપ જોયો છે? ક્યાં? હા, મેં સાપ જોયો છે. તો ક્યાં જોયો છે? તો તમે જ્યાં પણ સાપ જોયો હોય ત્યાં તમારે લખવાનું છે. ગામડે જોયો તો ગામડે, શહેરમાં, પછી આપણે કાંકરિયા તળાવ જઈએ તો ત્યાં આપણે બધી જ જગ્યાએ સાપ જોયો હોય. તમે બધાએ પણ જોયો જ હશે એટલે જ્યાં જોયો હોય ત્યાં તમારે લખવાનો છે. બીજો ક્વેશ્ચન, શું તમે તેનાથી ડરો છો? કેમ? હા, હું સાપથી ડરું છું કારણ કે આપણને બીક છે એ મને કવડી જશે. ત્રીજો ક્વેશ્ચન, શું તમે માનો છો કે બધા સાપ ઝેરી હોય છે? હા, આપણે એવું માનતા તો નથી કે બધા સાપ ઝેરી હોય પણ આપણને ન ખબર હોય કે કયો સાપ ઝેરી હોય એટલે કવડી જાય એટલે આપણને બીક લાગે છે. શું તમે કોઈને બીન વગાડતા જોયા છે? ક્યાં? હા, મેં મારા ગામડે મદારીને બીન વગાડતા જોયા છે. પાંચમો ક્વેશ્ચન, પ્રકરણ 1માં તમે જોયું કે સાપને કાન હોતા નથી. શું સાપ બિન સાંભળે છે કે બિન હલે તેમ નાચે છે? તમે શું માનો છો? તો સાપ બિન સાંભળતો નથી, એ બિન હલે તેમ એ નાચે છે. જો મિત્રો, ફરી એક વખત કહી દઉં છું, આ 5 ક્વેશ્ચન છે એ તમારે હોમવર્કમાં કરવાના છે.
પછી છે શું કરી શકીએ, આપણે શું કરી શકીએ. આર્યનાથ, તારા પિતા બાળપણથી જ મારી સાથે મુસાફરી કરતા તે શીખવ્યા વગર બિન વગાડતા શીખી ગયા. આર્યનાથ કહે છે, તારા પિતા મારી સાથે જ મુસાફરી કરતા તેને શીખવ્યા વગર જ બિન વગાડતા શીખી ગયા. અત્યારના દિવસોમાં હવે મુશ્કેલી ભર્યું છે. હવે સરકારી જંગલી પ્રાણીઓને પકડવાનો અને તેમને પાસે નહીં રાખવાનો કાયદો બનાવી દીધો છે. કેટલાક લોકો પ્રાણીઓને મારીને તેમની ચામડી મોંઘા ભાવે વેચે છે, તેથી સરકારે તેમની વિરુદ્ધ કાયદો બનાવી દીધો છે. હવે આ કાયદાને લીધે અમે કેવી રીતે ગુજરાન ચલાવીએ. લોકો કહે છે અમે સાપને ખરાબ પરિસ્થિતિમાં રાખીએ છીએ, પરંતુ અમે લોકોને ક્યારેય સાપને માર્યો નથી અને તેની ચામડી પણ વેચી નથી. જો આ શું કહે છે કે સરકારે એવો હવે નિયમ કર્યો છે કે જંગલી જે જંગલી પ્રાણીને પકડશે તો એના ઉપર એક કાયદો બનાવી દીધો છે કે કેટલાક લોકો મારીને તેની ચામડી મોંઘા ભાવે વેચે છે. અને આ શું કહે છે આર્યનાથ, હવે અમારું ગુજરાન કેવી રીતે ચલાવશું, અમે કોઈ દિવસ એવું કર્યું જ નથી, સાપને કોઈ દિવસ અમે માર્યું પણ નથી. અહીંયા આપણો ભાગ એક પૂર્ણ. હવે આપણે ભાગ બે સાથે નેક્સ્ટ વિડીયોમાં મળીએ.